ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ ગુજરાત સ્ટેટ ફ્રૂટ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ ફેડરેશન લીધ દ્વારા ઉત્તમ ક્વોલિટીની કાર્બાઇડ વગરની ગીર તાલાલાની કેસર કેરી ગામે ગામ અને શહેરો સુધી પહોંચાડવાનો નવતર પ્રયાસ આમ ઉત્સવે લઈ વિડીયો કોન્ફરન્સ યોજાઈ. ઈડર મોહનપુરા પાટિયા પાસે આવેલ ગુજરાત સ્ટેટ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ ફેડરેશન દ્વારા હાલમાં ચાલી રહેલ મહામારીને લઈ હાલની સિઝનમાં મોટા પ્રમાણમાં ખવાતી કેસર કેરીનું વેચાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે ગુજરાત સ્ટેટ વેજીટેબલ ફેડરેશન ખેડૂતોની વારે આવ્યું છે, જેને સૌરાષ્ટ્રની પ્રખ્યાત ગીર તાલાલાની કેસર કેરી કાર્બાઇટ વગરની ડાયરેક્ટ ખેડૂતોને વાડીએથી ખરીદી કરી વ્યાજબી ભાવે 5 કિલોથી લઈ 10 કિલો સુધી પેકિંગમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જે હાલમાં ગુજરાત સ્ટેટ ફાઉન્ડેશન શહેરોમાં ઊભા કરવામાં આવેલ સ્ટોલ ઉપર અને ગામે ગામના ઘેર ઘેર સુધી પહોંચાડવાનો નવતર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, જેનો શુભારંભ ઈડર ખાતે આવેલ ગુજરાત સ્ટેટ ફ્રૂટ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો ફેડરેશન લી દ્વારા આમ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સ્ટેટ વેજીટેબલ ફ્રૂટની ગાડી મારફતે ગામે ગામ ફરી કેસર કેરીનું પડતર ભાવે લોકોને ઘેર બેઠા ઉત્તમ ક્વોલિટીની કાર્બાઇડ વગરની કેસર કેરી આપવામાં આવશે, જેમાં હાલમાં ચાલતી મહામારીને લઈને બહારથી આવેલ શાકભાજીના રહેલ જીવાણુ અને બેક્ટેરિયા મારવા માટે લિક્વિડ અને ગોળનું પણ સાથોસાથ વેચાણ કરવામાં આવશે, જેથી ગુજરાતની જનતાને ઘેર બેઠા ગીર તાલાળાની કેસર કેરીના રસની મધુરતા માણવા નવતર પ્રયાસનો શુભારંભ કરાતા વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. નમસ્કાર. આ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમે આપના મંગલ સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરીએ છીએ. બીજું, આપ સર્વે જાણીએ છીએ કે અત્યારે આ મહામારીના સમયમાં આપણે ખૂબ સારી ક્વોલિટીની વસ્તુ ખરીદી શકતા નથી જલ્દી, જેથી ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગના માધ્યમથી ગીર અને સોમનાથના વિસ્તારમાંથી ખૂબ જ ઉત્તમ ક્વોલિટીની કેસર કેરીની આપણે ખરીદી કરી અને આપણા જે દરેક ગામ ગામના દરેક ઘર ઘર સુધી આ પહોંચે એના માટે ગુજરાતનો મહા આમ ઉત્સવની શરૂઆત કરેલી છે. થોડાક દિવસોમાં 100 વાનના માધ્યમથી આપ દરેકના ઘર સુધી આ કેરી પહોંચશે, તો આપ એની ખરીદી કરો અને અમારા જે નવતર પ્રયોગ છે એને સફળ બનાવો તેવી આપ સર્વેને પ્રાર્થના કરીએ છીએ. આપના સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરીએ છીએ. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. સમગ્ર રાજ્ય કોરોના મહામારીની આ ભયંકર બીમારીથી પીડાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના કેરી પકવતા ખેડૂતો કે જેમની હાલત દયનીય છે, આવા ખેડૂતોને મદદ કરવા માટે ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ એન્ડ માર્કેટિંગ કોઓપરેટિવ ફેડરેશનના માધ્યમથી આવા કેરી પકવતા ખેડૂતોને એમના વાડી અથવા એમના ખેતરેથી સીધી કેરીની ખરીદી કરી અમે ફેડરેશનના માધ્યમથી આ કેરીને કાર્બાઇડ ફ્રી એટલે ઝેર મુક્ત વિધાઉટ કાર્બાઇડ કેરીનું પેકિંગ કરી અમારા ગુજકો બ્રાન્ડના બોક્સમાં પેક કરી ગુજરાતના તમામે તમામ ગામ સુધી, ગુજરાતના તમામે તમામ શહેર સુધી પહોંચવાનો પ્રયાસ આજથી શરૂ કર્યો છે. મારી ગુજરાતના સર્વે ખેડૂત મિત્રોને અને સર્વે ગુજરાતી મિત્રોને વિનંતી છે કે આપનો જે પણ પાક હોય એ આપ વેચવા માગતા હોય તો અમારી વેબસાઇટ ઉપર સંપર્ક કરી શકો છો. ગુજકોપ અમારી www.gujkop.in અમારી વેબસાઇટ છે અને આપનો જે પણ પાક છે એને ઓર્ડર અમને આપી શકો છો અથવા તો અમારો સંપર્ક કરી શકો છો. અને જે પણ મિત્રો અમૃત, જે આપણું ગુજરાતનું અમૃત કહી શકાય એવી ગીર તલાલાની કેસર કેરીનો સ્વાદ માણવા માગતા મિત્રો પણ અમારા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી અને આપ કેરીનો આનંદ માણી શકો છો. આવો આપણે સાથે મળી એક ખેડૂતને મદદ કરીએ અને ગુજરાતીને સાચો કેરીનો સ્વાદ મળી રહે તે માટેના પ્રયાસ કરીએ. ધન્યવાદ, આભાર. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે
આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.